ફેલાયેલા કોરોના વાયરસે હવે અન્ય દેશોમાં પણ હાહાકાર મચાવ્યો છે રાજકોટમાં કોરોના વાયરસને લઈને આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે ત્યારે રાજકોટની સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ સિત્તેર લોકોની મેડિકલ તપાસ કરાઈ છે હાલમાં દસ લોકો ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે તો રાજકોટમાં પણ કોરોના વાયરસ ને લઈને અત્યારે તંત્ર સજ્જ થયું છે આરોગ્ય વિભાગ અત્યારે એક્શનમાં આવ્યું છે કોરોના વાયરસને લઈને અત્યારે એક્શન પ્લાન પણ બનાવી દેવામાં આવ્યો છે અને રાજકોટ સિવિલમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે સિત્તેર લોકોની મેડિકલ તપાસ પણ કરાઈ છે તો આજ મુદ્દે સંવાદદાતા ગૌતમ ભેડા લાઈવ જોડાઈ ગયા છે જી ગૌતમ એક તરફ વિશ્વમાં કોરોના વાયરસ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે ત્યારે રાજકોટ સિવિલમાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે શું મેગા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ગૌતમ હજી ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે સમગ્ર વિશ્વની અંદર ને ખાસ કરીને ભારતની અંદર જ્યારે આ કોરોના વાયરસની જે કહી શકાય કે કેસો સંભવિત કેસો સામે આવ્યા છે તેને લઈને હવે રાજકોટ જિલ્લાનું આરોગ્ય તંત્ર છે તે પણ હરકતમાં આવ્યું છે જિલ્લા તંત્ર દ્વારા અત્યારે હું આપને જે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે ત્યાંના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જ્યાં ખાસ સિત્તેર કહી શકાય કે આઇસોલેશન વોર્ડ છે તે ઊભો કરવામાં આવ્યો છે આઇસોલેશન વોર્ડની અંદર કહી શકાય કે તમામ જે આ પ્રકારના શંકાસ્પદ કોઈ કેસ જણાય તો તેમની તપાસ છે તે કરવામાં આવશે મહત્વનું છે કે જે રીતના રાજકોટ જિલ્લાની વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાની અંદર જ કહી શકાય સિત્તેર જેટલા લોકોની મેડિકલ તપાસ છે તે અત્યાર સુધીની અંદર કરવામાં આવી છે હાલ દસ જેટલા લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ પણ રાખવામાં આવ્યા છે જે રીતના દિલ્હીની અંદર અને અન્ય જગ્યાએ પણ જે રીતના સંભવિત જે કોરોનાની કહી શકાય કે જે કેસો સામે આવ્યા છે રાજકોટ જિલ્લા તંત્ર આરોગ્ય તંત્ર હોય રાજકોટ શહેરનું મનપાનું આરોગ્ય તંત્ર હોય તેમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક હવે સતર્કતા દાખવવામાં આવી છે અને ખાસ આઇસોલેશન વોર્ડ છે તે ઊભું કરવામાં આવ્યું છે રાજકોટ સિવિલ હોસ્પિટલ ની અંદર દસ જેટલા લોકોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે અત્યાર સુધીમાં કુલ સિત્તેર જેટલા લોકોની મેડિકલ તપાસ પણ કરવામાં આવી છે જી જી બિલકુલ ગૌતમ સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર